ભારતની સનાતની સંસ્કૃતિની અંદર ઉત્સવોનું અનેરું સ્થાન છે અને એ ઉત્સવોમાં જ્યારે દૂષણો ભાયા ત્યારે ભગવાન સ્વામિનારાયણે એ મેળા થઈ ગયેલા ઉત્સવોને સમયમાં રૂપાંતરિત કર્યા અને એ ઉત્સવો એમાં જે ચાતુર્માસની અંદર આવતા ઉત્સવો એ તો બહુ જ બહુ જ સુંદર ઉત્સવો છે બધા અને પ્રેરણાદાયક ઉત્સવો છે અને એમાં હવે આપણે આજે જે વાત કરવાના છીએ એ છે એ શ્રાવણી પૂર્ણિમાની કથા આ બધા ઉત્સવોમાં જુદા જુદા મર્મો હોય છે હવે એની આપણે બધી વાતો કરવાની છે કે જેમાં કંઈક ઇતિહાસ પણ છે અને જેમાં ભાઈ બહેન બહેનના સંબંધનો પણ એક મર્મ પણ રહેલો છે અને કથાઓ પણ રહેલી છે એ બધી આપણે આગળતા જો આગળ ઉપર જોતા જઈશું આપણે હવે શરૂઆત જોઈએ રક્ષાની પૂર્વ ભૂમિકાની અંદર તો જીવ પ્રાણી માત્રની અંદર ભયની ભાવના હંમેશા રહેલી છે તે હંમેશા સલામતી શોધે છે અમારા એ સાળંગપુરની અંદર જે બધા મોર છે ને એ પણ સાંજ પડે એટલે પછી ઝાડની ઊંચી ડાળીએ બેસી જાય જેથી બિલાડીઓ કે કોઈ એને આ પકડી શકે નહીં મારી શકે નહીં એટલે એને પણ આ ભય સતાવે છે માનવીને તો સતાવે છે પૂર્વકાળની અંદર એ ટોળા માર્યો એ હર્ડ ઇન્સ્ટિંક્ટ એટલે કે હું બચી જઈશ ટોળામાં રહીશ એટલે એટલે ટોળા માર્યો પછી છે ને હિંસક પશુઓથી બચવા માટે એણે ઘર બનાવ્યા નગરો બનાવ્યા પછી શત્રુઓથી બચવા માટે એણે કિલ્લાઓ બનાવ્યા અને પછી તો અણુબોમ્બનો યુગ આવ્યો અને એને તો હવે શું કરવું તો એ સમયની અંદર તો એવું એક વખત બન્યું કે અમેરિકાની અંદર એક ધ ડે આફ્ટર નામની એક વિડીયો ફિલ્મ બની અને એમાં એવું બતાવ્યું કે અણુ ફૂટશે તો કેવી ખાના ખરાબી થશે એ એ બધું જોઈ સાંભળીને હેરાન પરેશાન થઈ ગયો અને એને શેલ્ટર હાઉસીસ બનાવવા માંડ્યા એટલે બંકરની અંદર એટલે કે અમે એક વખત સ્વિટરલેન્ડમાં હતા અને અમે જે સોસાયટીમાં ઉતરેલા હવે એક મકાન બહુ મોટું હતું મોટું એની નીચે અમે જોયું બંકર અમે આંટોએ મારી આવ્યા કે ત્યાં બોમ્બ પડવાનું થાય યુદ્ધ થાય ત્યારે આમાં બધું આખું શહેર જેવું જોઈએ ત્યાં એમાં બધે જતું રહેવું પરંતુ હવે એવા બોમ્બ બનાવે છે કે મંકમાં જઈએ ને ફાટે હવે શું કરવું એટલે ગમે ત્યાં જઈએ મૃત્યુ આપણને છોડતું નથી દરેક પ્રકારના બોમ્બ આજે બને રહ્યા છે બધા ન્યુક્લિયર બોમ્બ ને બધા વેપન્સ બધું પણ મૃત્યુને મારવાનો બોમ્બ તો હજી સુધી શોધાયો નથી અને શોધાવાનો પણ નથી એટલે આ પ્રકારે આવું છે હવે આપણે જોઈએ કે આ ઘણા બધા અમેરિકાની અંદર જેટલી એની વસ્તી છે ને એમાંથી લગભગ અડધાથી ઉપરાંત લોકો ખાનગી બંદૂકો રાખે છે પોતાના એપાર્ટમેન્ટની અંદર તમે જુઓ કે એ એપાર્ટમેન્ટની નીચે તે એ લોકો ક્લોઝ સર્કિટ ટીવી રાખે કે કોઈ શત્રુ આવે છે કે મિત્ર આવે છે એની આપણને ખબર પડી જાય તો આવી પરિસ્થિતિ થાય છે હવે પરદેશની અંદર અમેરિકામાં પેરેનોયા કોઈ પારાનોયા બોલે છે એ નામનો એક રોગ છે એને એમાંથી એમ છે કે એવરીબડી ઇઝ અગેન્સ્ટ મી બધા મારી વિરુદ્ધ છે મને કોઈ મારી નાખશે એવો ડર એમને રહ્યા રાખે છે તો એ પ્રકારનો પણ ભય હોય છે એટલે આ પ્રમાણે ખાલી મૃત્યુના ભયની મેં તો આપણે વાત કરી પણ મૃત્યુનો ભયની બીજા ઘણા પ્રકારના ભય છે એ માનવીને વિઘ્નરૂપ બનતા હોય છે આપ જુઓ કે ભરતું એમણે વૈરાગ શતકની અંદર બહુ સુંદર વાત કરી કે જો ભોગની અંદર રોગનો ભય હોય છે આ બધા ભોગ ભોગવનારા હોય એમાં બધા ડાયાબિટીસ એ બધું થયા જ કરતું હોય છે પછી કુળની અંદર લાંછનનો ભય હોય છે બળની અંદર શત્રુનો ભય હોય છે પછી રૂપ હોય કે સારું પણ વૃદ્ધાવસ્થાનો ભય તો હોય જ છે અને એને લઈને બહુ ડર લાગ્યા કરે એક અભિનેત્રી અમેરિકાની હતી અને એને એમ થયું મંદરો હવે હવે મનો મેરી મંદો મેરીલીન કરીને અને એને એમ થયું ઘરડી થઈશ મને બધી કરચ લેવા પડી જશે તો એણે આપઘાત કરી નાખ્યો લ્યો આવી પ્રકારનો ભય એને લાગી ગયેલો શાસ્ત્રોની અંદર વાદ વિવાદનો ભય હોય આપણે જીતીશું કે નહીં જીતીશું એવું પ્રકારનું થાય ધનની અંદર આ ભય હોય કે રાજા લઈ જાય અથવા ચોર લઈ જાય એવી પ્રકારનો ભય ધનની અંદર પણ હોય છે પછી રાજકારણની અંદર છે ને પોતાનું પદ જતું ના રહે એનો ભય હોય છે અને એના માટે પણ એની હંમેશા ચિંતા હોય છે રમત ગમતવાળાને પણ એમ થાય કે મને આ પ્રમાણે મારું પણ પદ જતું ના રહે ઓલિમ્પિકમાં ઓલિમ્પિકમાં એનો પણ ભય હોય આમ ભયને કારણે શું થયું છે ભાઈ કે જેમ કે છે ને વી હેવ કિલ્ડ ધ પોએટ્રી ઓફ લાઈફ આપણે આ જીવનની મધુરાઈમાં મારી નાખી અને જીવન રક્ષાએ જાણે જીવન બની ગયું એટલે જીવનનો ઉલ્લાસ ચાલ્યો ગયો ઉડી ગયો એવી પરિસ્થિતિ થઈ ગઈ હવે આપણે જોઈએ કે આ પ્રમાણે આવી પરિસ્થિતિ થાય છે એમાં જ્યાં રક્ષાની વાત આવે છે ને રાખડીની વાત એને અમરત્વનું પ્રતિક કહેતા હોય બરાબર છે ભાવનાત્મક વાત છે બરાબર છે પરંતુ મરવાનું તો બધાને નિશ્ચિત છે છે ને છે જ આપણે જોઈએ કે આ પ્રમાણે રાવણે અમર રહેવા માટે એ ઘણો બધો પ્રયત્ન કર્યો પરંતુ નિષ્ફળ સ્વામી કે છે ક્યાં ગયું કુળ રાવણ તણું સગર સુત સર્વે સુપન જનુ ની જીવો રે ગોપી ચંદની કે એમણે એમ કહ્યું કે જુઓ રાવણ પાસે લગભગ પંદર હજારનું કુટુંબ હતું અને છે એ પછી એ બધું પતિ ગયા પછી છેલ્લે ડળવા ગયો કે કોઈ રહા ન ઉર પેલો રો હારા ઘર રોહ નહારા એના ઘરમાં કોઈ રોના રો રહ્યું નહીં બધા મરી ગયેલા એટલે આવી પરિસ્થિતિ થઈ સગર રાજાના સાઠ હજાર સ્ત્રો પણ જે કપિલ બીનો સાપ પામ્યા અને એ પણ બધા મરી ગયા રાજા નંદનું નાણું કેટલું બધું હતું આ ઢળક વેલ્થ એ પણ એ બધી ખલાસ થઈ ગઈ અને એ પણ મરી ગઈ અરે અરે રહી અને મરી ગયો એ દરિયામાં રહી ગઈ અને એ મરી ગયો હવે આની લાંબી કથા છે એની તો એવા અત્યારે ઘણા બધા જેને કહેવાય ને હર ધનવાળા બધા અહીં છે પરંતુ એ મૂકીને બધાને જવાનું એ નિશ્ચિત જ છે યુગોસ્લાવિયા યુગોસ્લાવિયાના રાષ્ટ્રપ્રમુખ માર્શલ ટ્રીટો એને એમ થયું કે મારે હજી વધુ જીવવું છે એક વર્ષ સુધી કંઈક એવી રીતે આ પ્રમાણે એને લાઈફ સપોર્ટથી બધું જીવ્યા પણ છેવટે તો એ ગયા માઇકલ જેક્સનને લગભગ દોઢસો વર્ષ જેવું હતું એના માટે ઓક્સિજનના સિલિન્ડરમાં રહેતો એ પણ એકાવન વર્ષની ઉંમરે ગયો એટલે મૃત્યુ છોડતા હે એવું બધું થયું કહેવાય આપણે પ્લેનની અંદર કહેજે ને ભાઈ કે ભાઈ સેફ્ટી બેલ્ટ પહેરીને પહેર બેસવું બરાબર છે પણ પ્લેનને તૂટી પડે તો શું થાય એવું એ બને છે આપણા જે રાહુજી ગાંધીએ બુલેટ પ્રૂફ જેકેટ પહેરેલું પરંતુ એ પણ ગયા એટલે એની પણ પરિસ્થિતિ આવી થયેલી ઇટાલીની અંદર પોમ્પી નામનું શહેર છે અને ત્યાં જ્વાળામુખી ફાટ્યો અને એમાંથી લા લાવા રસ નીકળ્યો એક વૃદ્ધ છે એની પાસે ઘરેણાની પેટી હતી અને ભારે હતી એ લઈને દોડતો હતો એનો છોકરો બાજુમાં દોડતો હતો એને કહ્યું પિતાજી મને આપી દો હું દોડીને પહોંચી જઈશ આગળ અને તમારાથી દોડાશે નહીં બહુ વધારે પણ એના મને કોઈ છોકરો લઈ જશે તો આશક્તિ એને ધનની અંદર અને પછી આપી નહીં અને છોકરો દોડી નીકળી ગયો આગળ અને પાછા લાવા રસ આવ્યો અને એની સાથે એ ડબુરાઈ ગયો તો આવી પરિસ્થિતિ આ થતી હોય છે કોઈ બચતું નથી બધું જતું જ હોય છે એટલે આ પ્રમાણે આપ જુઓ કે આવા ભયાનક આ પૃથ્વી ઉપર ધરતી કમ થાય છે અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ પ્રચંડ વાવાઝોડા સુનામી એ બધા પ્રલયની જાણે યાદ આપતા એવું બની જાય ઘણી વખત એટલે નિષ્ફળ સ્વામી એટલે જ કહ્યું હશે ને કે પ્રકૃતિ પુરુષ માયા આવે બહુ બ્રહ્મા ન રહે ધામ રહેવા ન પામે પામેનો સંહાર હોય અરે કે બધાનો આ સંહાર જ છે કોઈ બાકી રહેતું નથી એ હકીકત છે એટલે આ પ્રમાણે આવી પ્રકારે આપણે જોઈએ કે માણસ દેહની રક્ષા એ જીવન માન્યું અને એના માટે કંઈ મલિત દેવ દેવતાઓ જાગરિયાઓના આશરો લે એના માટે દોડા દોડી કરે પણ ગીતામાં તો કહ્યું છે કે જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃત્ય છે જે જન્મ્યો છે એના માટે મૃત્યુ નિશ્ચિત જ છે મરણન તો પ્રકૃતિ એમાં કોઈ કોઈ એમાં પાગું પાછું થાય એવું છે જ નહીં પણ એક વાત છે કે જ્યાં કાળનો હાથ પહોંચતો નથી ને એ છે ભગવાન છે એટલે એ ભગવાન કદાચ દેહની રક્ષા ના કરે પણ જીવની રક્ષા તો કરે જ છે તો જીવની રક્ષા એટલે શું એ પણ સમજવા જેવું છે કે આપણે એકાંતિક ધર્મમાંથી પડી ન જઈએ પછી આપણે સત્સંગમાંથી પડી ન જઈએ એ આ પ્રમાણે આવી રીતે જીવની રક્ષા કહેવાય એવી રીતે આપણે આ માનવાનું હવે આ પ્રકારની રક્ષા ક્યારે થાય તો ગીતામાં કહ્યું દૈવી ય ગુણમય મમ માયા દુરત્યા મામે વય પ્રપદ્યંતે માયા મેતામ તે કે આ મારી દૈવી ગુણમયી માયા છે એમાંથી કોઈ બાકી રહેતો નથી અને એમાંથી જો બચવું હોય તો મામે એ પ્રપત પ્રપત મારી જે શરણે આવે છે ને એની રક્ષા થાય છે જેવી રીતે ઘંટીની અંદર જે ખીલડાની બાજુમાં જે દાણા રહે છે ને એ બચી જાય છે અને બાકી બે પડિયાની પડિયાની નીચે આવ્યા ને એ તો બધા પીસાઈ જ જાય છે જેવી રીતે માછીમાર જાળ નાખે તો દૂરના બધા જે છે ને પાછળ અંદર આવી જાય પણ એના પગ આગળ ફરતા હોય ને એ બચી જાય તો ભગવાનના પગ આગળ ચરણામીણમાં આપણે રહીએ ને તો આપણી રક્ષા ચોક્કસ થાય એવું આપણને આમાંથી સમજવાનું એટલે ગુણાજી નગરની અંદર અઢાર આઠ સત્તાણું ના દિવસે સ્વામીએ વાત કરેલી કે ભગવાનના અને સંતને શરણે જે આવ્યા આપણે એ સાચું રક્ષાબંધન કહેવાય એટલે કે એને માથેથી જન્મ મરણ ટળી જાય આ જન્મ મરણ એક મોટું દુઃખ છે એ મોટો રોગ છે આ પ્રમાણે એ અનંત જન્મ આવ્યા કરે અને ગર્ભવાસથી મોટું દુઃખ કોઈ નરક જેવું છે ને એવું કહે છે લોકો એટલે એ દ્રષ્ટિથી એમાં આવવું જ પડે એટલે આપણે જો ભગવાનને શરણે ન જઈએ તો આ દશા થઈને ઊભી રહે એટલે આ પ્રમાણે રક્ષાબંધનથી ભલે દેહ અમર ન થાય પણ જીવ અમર થઈ જાય એટલે કે શું થયું જન્મ મરણ ટળી જાય મેં આમાં કહ્યું એ પછી સત્સંગમાંથી પાછા ન પડાય એટલે આ રક્ષા આપણે હંમેશા માગવાની હોય છે આમ તમે જો આત્માના રક્ષા કવચ સમો આ શ્રેષ્ઠ ઉપાય આપણને મહારાજે બતાવ્યો છે એ કયો છે સાંભળો પાછો એના માટે આપણે ભાગવત તરફ જઈએ તો ભાગવતમાં પરીક્ષિતને આ સાપ થયો કે સાત દિવસમાં તને છે ના તારું મૃત્યુ થશે ઋષિએ સાપ આપી દીધું ઋષિપુત્રે અને એ સમયમાં એ તો એકદમ ગભરાઈ ગયો અને કોણ જાણે એના પુણ્ય હશે કે એવા કે એ સમયે એને શુકદેવજીનો યોગ થઈ ગયો અને સુખદેવજી એને ભાગવતની અંદર બધા આખ્યાનો આવે છે ભાગવતી કથા એ સંભળાવી કે જેની અંદર આ બધા પ્રહલાદનું આખ્યાન ગજેન્દ્ર મોક્ષનું આખ્યાન પાંડવોના આખ્યાન એ બધા આખ્યાનો એને બધા સાંભળ્યા અને એમાંથી એને એમ થયું કે મરવાનું તો નિશ્ચિત હોય છે પણ સમજવાનું આટલું છે કે આપણે આપણે આત્મા રૂપ માનવું એટલે સુખદેવજીએ કહ્યું કે તમ તું રાજા મરીશથી પશુ બુદ્ધિ મીમા જય મરવાનો તો તું છે જ એટલે આ પ્રમાણે તું મરી જઈશ મરી જઈશ એમ માની અને તું આ પશુ બુદ્ધિનો ત્યાગ કર આ તો પશુઓનું છે ખવું પીવું મરી ગયો હવે તું તો ખબર છે કે દેહથી આત્મા જુદો છે તને પશુઓને ખબર નથી એટલે તું હવે તું એમ માન હમ બ્રહ્મ પરમ ધમ્મ ધામ બ્રહ્મા હમ પરમ પદમ હું બ્રહ્મ છું અને મારા વિશે પર બ્રહ્મ અખંડ બિરાજમાન છે ને એ સ્થિતિમાં તું આવી જા અને એ પ્રમાણે એ સ્થિતિની અંદર સાતમા દિવસ સુધીમાં આવી ગયો અને એ વખતે સાપ તક્ષક આવ્યો ખરો અને એને કરડ્યો પણ ખરો પણ પરીક્ષિતને ખબર જ નહીં કે આ મને તક્ષક ના કરડ્યો આ કારણ શું કારણ કે કારણ આવું કે એ સમયમાં એ પોતાનો પરીક્ષિતનો ભાવ ભૂલી ગયેલો મને ઋષિનો સાપ થયો છે એ ભૂલી ગયેલો હું તો આત્મા છું અક્ષર છું બ્રહ્મ છું આ સ્થિતિની અંદર આવી ગયો એટલે બ્રહ્મ કવચ જે કહે છે ને બ્રહ્મ કવચ એને લગાડી આપેલું આપણે સુખદેવજીએ એટલે એને એનો એને ખબર જ ના પડી જેમાં આપણે જે છે ને એને શિષ્યા લઈએ તો આપણને હૃદયની અંદર કાપે તો ખબર પડતી નથી એ તો પેલું ભલે આપણે આખો ફૂલ એને શિષ્યામાં આવીએ પણ લોકલ એને શિષ્યામાં રિલિપ રિપ્લેસમેન્ટમાં આપણે દેખાયા કરું પણ આપણને ખબર પડે નહીં એટલે આ એક મોટામાં મોટું આત્મા રૂપે માનવું એ મોટું કવચ છે એને આપણે બરાબર સમજવા જેવું છે એટલે એ બરાબર સમજવાની વાત શ્રીજી મહારાજે આ બતાવી કે નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્ર વિલક્ષણમ વિભાવ્ય આ પ્રમાણે કરીને પરબ્રહ્મની ઉપાસના આપણે હંમેશા કરવી એ વાત આપણને શ્રીજી મહારાજે બતાવેલી છે હવે જ્યારે આપણે રક્ષા માગવાની હોય આ રક્ષાબંધનમાં રક્ષા માગવાની હોય તો કઈ રક્ષા માગવી તો મહારાજે વચરાવતામાં કહ્યું છે કે નાસ્તિક થકી રક્ષા માગવી કારણ કે જે નાસ્તિકો છે ને એ ભગવાનને માનતા જ નથી તો તો પછી ક્યાં શાસ્ત્રોને માનતા નથી એવી પ્રકારના નાસ્તિકો બધા હોય છે હવે એવા નાસ્તિકોના સંગમ સાથે આવી ગયા હોય તો મુશ્કેલ થઈ જાય એટલે નાસ્તિકો થકી રક્ષા પછી કે છે જેની બધું હોય હવે એવી પ્રકારના લોકો થી પણ આ રક્ષા માગવી એવા પંથોથી શુષ્ક વેદાંતી કે જેમાં ઉપાસના જ ના હોય કે પોતાને બ્રહ્મ માનતા હોય પર બ્રહ્મની કોઈ ઉપાસના જેવું માનતા જ ના હોય તો પછી એનાથી પણ ભક્તિથી પડી જવાય તે રક્ષા માગવી પછી શક્તિપંથી હોય બધા અમુક જે મલિન શક્તિઓની શુભ શક્તિની વાત નથી આપણે લક્ષ્મી રાધાને લક્ષ્મીને પાર્વતીને સીતાની વાત નથી પરંતુ ઉમાની કહે પરંતુ જે અમુક મલિન શક્તિઓ હોય છે હવે એની ઉપાસના કરતા હોય એમાં તો પછી એની આગળ બધા પશુ હિંસા થતી હોય મધ્ય ધરાવાતું હોય તો પછી એનો સંગ ના થઈ જાય એ પણ આપણે ખ્યાલ રાખો અને પછી કોઈ કુસંગથી રક્ષા માગવી એ તો બહુ જ ખરાબ કારણ કે કુસંગ બહુ આપણને પાડી દે છે આપણને ખરેખર કુસંગ પાડી દે તમે જુઓ કે કુસંગની અંદર જો બાહ્ય કુસંગ એ છે કે આપણને આપણી ખાણીપીણી બધી બદલાઈ નાખે એવા બધા સંગ થયો હોય તો દારૂ પીતા થઈ જઈએ માંસ ખાતા થઈ જઈએ વ્યભિચાર કરતા થઈ જઈએ એવી પ્રકારનું આવું બધું થવાનો સંભવ થાય એટલે એના થકી આપણે આ કુસંગ ન લાગી જાય એની આપણે ખબર રાખવી બીજું આપણે છે કે અંતરનો કુલસંગ જે અંદર રહેલા કામ ક્રોધ લોભ મોહ આશા તૃષ્ણા ઈર્ષા અહંકાર એ બધા આપણી સાથે સાથે જ છે તો એનાથી પણ રક્ષા માંગવી પછી કે છે સત્સંગનો કુલસંગ દાખલા તરીકે વસ્તા ખાચર મહારાજના દર્શન કરવા આવેલા અને જીવા ખાચર અને બુઢા દાદા કહેવાય તમે અહીંયા જ દાદાના ત્યાં ઉતરો છો આજની રાત તમારે ત્યાં ઉતરો મહારાજ કઈ રહ્યા રહેતા ના કહેવાય લાભ લેવો છે એમનો કે ભાઈ કે સારું તારો કે મહારાજ હું જઈ આવું મહારાજ કે ભલે અને ત્યાં રાખી રાત જે મહારાજના અભાવની વાતો કરી એમણે તો હસ્તો ખાચર જ ત્યાંથી કાર્યાની જતા રહે મહારાજને મળવા જ ના આવ્યા પણ દૈવી જીવા હતા એટલે મહારાજે બચાવી લીધા રક્ષા કરી લીધી ત્યાં જઈને સમજાવે બધું અને આ બધી તો લાંબી વાત છે કારણ કે બધા જીવા ખાચર એ બધું સમજાવેલી કે જો આ તો આપણા જ પૈસા ને આપણું જ બધું જે બોલાય સહજાનંદ ની અને આ પ્રમાણે આપણા બધા ગામ ગરા લઈ લેવાનું જ બધું એમની પેરવી છે ત્યારે મહારાજે એમણે કહ્યું વરસાદ ખાચરને તો અમને તો લાખ રૂપિયાની ઉપરનો મઠ મળતો હતો કુશળ કુમારભાઈએ તો એમનું પાંચસો ગામનું ફર્સ્ટ ક્લાસ સ્ટેટ કહેવાય આપતા હતા અમે એના માટે નથી આવ્યા અમે તો અક્ષરધામના કોટી બ્રહ્માંડો હવે અમારા જે અક્ષરના ઉડેતા ફરે એના અમે અધિપતિ છે અમે આ શું તમારું કંઈ લેવા આવ્યા છે એમ પરત પાછા વળી ગયા એટલે કુસંગ થકી રક્ષા આપણે માગવાની પછી મોટામાં મોટું એ કે આપણને એવા મળી જાય કે આપણને આ પ્રમુખ સ્વામી મહંત સ્વામી જેવામાં ભાવ બતાડી દે તો એ મનુષ્ય ભાવથી પણ એવા કુસંગથી પણ રક્ષા માગવી કારણ કે એવાનો યોગ થઈ જાય ને ત્યારે આપણને આવા પ્રસંગો બની જ જાય મનુષ્યભાવ જીવા ખાચર જેવા તો એવી પરિસ્થિતિ થવાનો પ્રસંગ ઉભો થઈ જાય એટલે પછી બીજું થાય કે ભાઈ અપમાન આવે અને તો એ સત્સંગમાંથી પડી જઈએ એવા એ દાખલા બન્યા છે પોણાનંદ બન્યા છે કે કેળી શકી અને કેટલા કેટલા અલયા ખાચર બધાના દાખલા બન્યા છે આપણા સત્સંગની અંદર તો એ અપમાનમાં પણ આપણે બરોબર સ્થિર રહી શકીએ એ માગવાનું એવું ભખતર એટલે આ બધું માગવાનું વળી પછી આપણે અંતેના ઓગણચાલીસમાં પ્રમાણે તો બહુ સારું માગવાનું એ છે કે આપણે અહંતા અને મમતા તકી પણ રક્ષા માગવી અને જેને અહંતા અને મમતા ન હોય આવી રીતે માયા એવા જે સતપુરુષનો સંગ માગવો તો જેથી આપણને પણ માયા પાર કરી દે એટલે એ માગવાનું અંત ઓગણ ચાલીસ વચન અમૃત બીજું આપણે મહારાજે કહ્યું કે જેમ પ્રહલાદ એને જયારે એની ઉપર જયારે નરસિંહજી પ્રસન્ન થઈ ગયા અરે માગ માગ હું આપું એટલે કે તું ના માગે તો પણ હું તને ત્રિલોકોનો નો રાજા આપી દઉં ભલે તું વચલો દીકરો છે તો પણ અરે અરે મારા એ કે તો મારા પિતાજી મને આપવાના હતો વચલો દીકરો હતો તો પણ એટલે મારે આ બધું કશું જોઈતું નથી આ મારે ત્રિલોકનું રાજ્ય જોઈતું નથી અને બીજું કશું જોઈ ન જોઈતું નથી નર હરી ચંચલ હૈ મતિ મેરી મેં ભક્તિ કરું કહેશે તેરી કે મારી મતિ છે ને બહુ ચંચળ છે એટલે ઇન્દ્રિયોના ગણ થકી તમે મારી રક્ષા કરજો આ દેહને થી રક્ષા કરી એને હું રક્ષા માનતો જ નથી તો દેહ પડવાનો છે ગમે ત્યારે અત્યારે ક્યાં છે પ્રહલાદ એટલે ઇન્દ્રિયોના ગણ થકી મારી રક્ષા કરજો તો આ રક્ષા આપણે માગવાની છે એ આપણે સમજવાની હવે તમે જુઓ કે આ પ્રમાણે કે આ રીતે રક્ષા હોય તો આપણને કોઈ દિવસે તકલીફ ઊભી ના થાય ત્યારે આપણી આ રક્ષા કરવા માટે પ્રમુખ સ્વામી રાત દિવસ કરે છે દેશની અંદર અને વિદેશની અંદર કે વિદેશની અંદર તો ખાસ એવું હોય છે કે આપણી જો ભાષા ભૂલી જઈએ તો પણ આપણી સંસ્કૃતિ જતી રહે કારણ કે સંસ્કૃતિ ભાષાના આધારે હોય છે એટલા માટે એના માટે પણ સ્વામી બહુ આગ્રહ રાખીને ગુજરાતી શાળાઓ અને માતૃભાષાની એ બધી વાતો બધી જગ્યાએ કરે છે બીજું છે કે આપણું જે ક્યાં કહેતાં આપણો પહેરવેશ એ પણ આપણે બરાબર વ્યવસ્થિત હોવો જોઈએ અને એ જો ના હોય તો પછી અર્ધ નગ્ન જેવું લાગે એવું ના બને એટલા માટે પણ આ પ્રમાણે સ્વામી કહે છે કે આ આપણા આપણો પહેરવાનો પહેરવેશ એ પણ બરાબર આપણા ધર્મશાસ્ત્રો પ્રમાણે હોવી જોઈએ કે યશમિન પરિહિતે શુભ દ્રષ્ટિની જાતમાં ન દુષ્યમ વસન એમ નહીં સારી એમ મદાસ રીતે આવા ખરાબ વસ્ત્રો કોઈએ પહેરવા નહીં પછી કહે છે ભોજન કે આપણે આજે માંસાહારી થઈ છે પરદેશમાં આજે દેશમાં એ થાય છે તો એનાથી પણ સ્વામી રક્ષા કરવાની વાત કરે છે પ્રતિજ્ઞાઓ લેવરા છે અને ભજન કે તો આપણો ધર્મ ના ભૂલી જઈએ કોઈ વિધર્મમાં જતા રહીએ અથવા પછી બધા બીજા ત્રીજા આગા પાછા થઈ જઈએ એટલે એની રક્ષા એ સ્વામીએ ખરેખર સત્તર હજાર ગામડા અને હરીલા ઘરોમાં ફરીને કરી છે મહંત સ્વામી પણ એનું એ જ કાર્ય અત્યારે કરી રહેલા છે જેને આપણે જોઈએ છે હવે એ શ્રાવણી પૂર્ણિમાને સમગ્ર જે ભારત વર્ષ છે ને એ રક્ષાબંધન નામના પવિત્ર પર્વ તરીકે ઉજવે છે હવે એની કથાઓ પણ છે હવે એની એક કથા ભવિષ્ય પુરાણની અંદર પણ આવી રીતની આવે છે કે દેવ અને દાનવ હવે એમનું સદાનું યુદ્ધ જ રહેતું અને એમનો એક વખત મહાસંગ્રામ ચાલ્યો અને લગભગ બાર વર્ષ સુધી સંગ્રામ ચાલ્યો અને દાનવોએ ઇન્દ્ર સહિત દેવોને બધા જીતી લીધા આવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ એટલે હવે એ વખતે ઇન્દ્રાણીએ પોતાના જે પતિ ઇન્દ્ર એને રક્ષાબંધનના પર્વનો મહિમા સમજાવી એ લક્ષ્મીજીએ આ પ્રમાણે બાંધેલી આ રાખડી એ પ્રમાણે આ રીતે એ એની રક્ષાબંધ સમજાવી અને પછી એને રાખડી બાંધી અને રાખડી બાંધી એટલે દાનવોને પરાજિત કરી દીધા અને પછી આ પ્રમાણે ફરીથી શ્રેષ્ઠ દેવ તરીકે લોકો આગળ આવી ગયા એટલે એ પ્રકારનું થયું મહાભારતની અંદર પણ કથા છે કે કુંતાજીએ અર્જુનના પુત્ર જે અભિમન્યુને અમર રાખડી બાંધેલી હવે આપણા બાંધીએ જાણીએ છીએ કે બાંધી છતાં એ તો મરી તો ગયેલો જ પરંતુ એની કીર્તિ આ દુનિયામાં પ્રસરી ગઈ ઘણા વખતે ઘણા જીવતા હોય તો એ મૂવા જેવા હોય છે જીવતા હોય તો એ મુઆ એટલે ઇત્યાદિ અને ઘણા મર્યા પછી પણ જીવતા હોય છે મર્યા પછી પણ જીવતા હોય કે જેને બધા યાદ હંમેશા કરે કે દાખલા તરીકે નરસિંહ મહેતા કે મીરાબાઈ હોય પાંચસો પરમંશ હોય આપણી પૂરક પરંપરા અત્યારે નથી પણ બધાના હૃદયમાં જીવે છે તો એ પ્રકારની રક્ષા આપણે સમજવાની હવે આપણે જોઈએ કે ભાગવતમાં રાજાની વાતો આઠમા સ્કંદ અંદર આવે છે કે આ જ્યારે બલિ સો યુદ્ધ યજ્ઞ કરે તો ઇન્દ્ર બને એવી ભાવનાથી નવણ યજ્ઞ પૂરા કરીને સોમો યજ્ઞ ભરૂચ કરતા ભૃગુ કચ્છની અંદર કરતો હતો અને એ વખતે દેવોની વિનંતીથી ભગવાને વામન સ્વરૂપ ધારણ કર્યું અને વામન રૂપે જન્મ્યા અને પછી આના યજ્ઞમાં આવ્યા અને બહુ રાજી થયા બલિરાજા કે મારા યજ્ઞની અંદર આ પ્રમાણે બ્રાહ્મણ બટુ આવ્યા પણ શુક્રાચાર્ય હોશિયાર હતા એ સમજી ગયા કે આ કંઈક જુદું લાગે છે આ તત્વ અને એ સમયમાં એને કહ્યું કે તમે જે માગો હું આપું કારણ કે તમારે કંઈક શું કહેવાય ઉંમર થઈ જાય તો કોઈ સારી કન્યા હોય તો હું કન્યાદાન કરું ધન જોયું તો ધન આપું કંઈ બીજું ત્રીજું હોય તો બધું આપું ત્યારે એમણે કોઈ ના મારે તો મારા પગલાં ત્રણ પગલાં પૃથ્વી જ જોઈએ હમ સમજી ગયો શુક્રાચાર્ય કે આ વામન નથી વિરાટ છે એ આ ભોળવા જેવું નથી એ કંઈ ગમે તેમ પણ મેં વચન આપ્યું છે એટલે હું પાળીશ ભગવાન હોય તો પછી મારા કેવા ભાગ્ય કે મારો હાથ ઉપરને એમનો નીચે અને જો શત્રુ હશે તો લડી લઈશું એટલે એ પ્રકારે એણે પાણી મૂકી દીધું અને એ પ્રમાણે ભગવાને વિરાટ સ્વરૂપ ધારણ કર્યું અને બે ડગલામાં તો આખી ત્રિલોકી લઈ લીધી અને ત્રીજું પગલું ક્યાં મૂકવું તું વચન ભંગ થયો એટલે તને વરૂણના પાસથી બાંધી દો બાંધી દીધો અને પછી તો કહ્યું કે એમ નહીં ભગવાન આ મારું શરીર છે ને એ પણ પાર્થિવ છે એટલે પૃથ્વીનો જ ભાગ છે ધરતીનો માટે મૂકવાય એના માથા ઉપર પગ અને ભગવાનને સુતલ અતલ સુતલ અને વતલ અને અતલ વિતલ અને સુતલ અતલ તોડી નાખ્યું એટલે આવું સમજવું કે ત્યાં સુતલની અંદર ચાપી દીધો અને એ વખતે ભગવાન બહુ પ્રસન્ન થઈ ગયા કે બલી ત્યાં તો આત્મનિવેદન ભક્તિ કરી દીધી હું તારી ઉપર બહુ જ રાજી છું અને માગ માગે આપું કે બસ તમે હંમેશા મારા દરવાજા આવી રીતે દર્શન હંમેશા મને આપતા રહે ભગત હતો એ કારણ કે આ કુળની અંદર હિરેને કશ્યપુર છે ને એ અસુર અને પ્રહલાદ છે ભક્ત પ્રહલાદ એ ભક્ત અને પછી વિરોચન અસુર અને પછી વિરોચન અસુર અને બલી પાછો ભક્ત ભક્ત અને પાછું વાણાસુર અસુર એવું એમ ચાલા કરે છે એટલે એ પ્રમાણે હવે એણે આવું માગ્યું એટલે ભગવાને તથા શું કહ્યું અને આ બાજુ લક્ષ્મીજીને ખબર પડી આ તો કે છતે પતિ એ વિધવા જેવું થયું ને આ તો એને લઈ લીધા મારા પતિને એટલે પછી આજના દિવસે શ્રાવણી પૂર્ણિમાના દિવસે એ હાથમાં રાખડી લઈ અને પછી આવ્યા સીતા જે લક્ષ્મીજી લક્ષ્મીજી બલી પાસે આવ્યા બલી બહુ રાજી થયા આવો આવો બેન કે તે મને બેન કહીને ચાલ હું તને ભાઈ કહું છું હું તને રાખડી બાંધું છું કે તમે મને તમે મને રાખડી બાંધી બેન એટલે મારા હવે તમને કંઈક આપવાનું તો રહે જ ને કે શું આપવું કે શું શું આપવું આ ભગવાન આપી દે પાછા મારા પતિ હવે એ વખતે ભગવાને મૂંઝવણા પડ્યા ભાઈ વચન આપી દીધું છે બલિ તો બહુ જ રહી ગયું એમનામ જ પણ આ રીતે ભગવાન મૂંઝવણ પડ્યા અને પછી શું કરવું કે પછી તો બ્રહ્મા વિષ્ણુના મહેશ એ ત્રિપુટી ભેગી થઈ અને પછી કહ્યું ત્રણે જાય કે ભાઈ આપણે ચાર ચાર મહિનાના વારા રાખો એટલે ચાર મહિનાના વારામાં દેવ શૈનીથી કે દેવ પ્રબોધિ સુધીનો વારો વિષ્ણુ ભગવાનનો આવે એટલે એ બલિના દરવાજે ત્યાં આગળ છે એટલે આ બલિની ભક્તિ છે એને સર્વસ્વ સમર્પણ કર્યું એટલે કે બલિ ઈવ સંસ્કૃતમાં મેં બેહાડેલું છે બલિ ઈવ એટલે બલિની જેવું એટલે બળેવ આ બળેવ બોલ બલી બલી બલિ બલી બળેવ થઈ જાય એટલે એને બળેવ પણ ગુજરાતની અંદર કહેવામાં આવે છે એટલે એ પ્રમાણે આ પ્રમાણે આવી રીતનું આ પ્રસંગ એ વખતે બન્યો એટલે આ પ્રમાણે આવી આત્મનિવેદન ભક્તિ કરીને ભગવાનને રાજી કરી લીધા અને આવી રીતે આ લક્ષ્મીજી બલીને રાખડી બાંધી ત્યારથી આ રક્ષાબંધન પર્વ શરૂ થયું આ એની શરૂઆત બતાવી હવે આ પ્રકારે આવો આત્મીયતાનો સ્નેહ અને અમરતાની શુભ ભાવના પ્રસરાવતો અનેરો ઉત્સવ એટલે રક્ષાબંધનનું પર્વ સમજવાનું અને આ પ્રમાણે આવી રીતે આ આનો બહુ સરસ મજાનો મર્મ પણ સારી રીતે આપણે છે કે આપણે બધું સર્વસ્વ સમર્પણ કરીએ તો તું મારી જકરમાં તો હું તારી ફકરમાં ભગવાન આપણી બધી રક્ષા કરે હવે આમાં તમે જુઓ કે ભાઈ બનાવીને આપણે આખડી બાંધી એટલે સ્વાર્થ પીડિત સંસારની અંદર નિઃસ્વાર્થ સંબંધોની અદ્ભુત ઘટના ભાઈ બહેન વચ્ચેની છે જેને ભગીની ભાવ કહેવામાં આવે છે એ ભાઈ બહેનનો ભાવ અને આપણા મનુ ભગવાન કહે છે કે યત્ર નાર્યસ્થું પૂજ્યંતે રમંતે તત્ર દેવતા જ્યાં નારીઓની પૂજા થાય છે ત્યાં દેવતાઓ રમે છે એટલે નારીનો આદર એની ઉપર આ વાત થઈ એટલે આ પ્રમાણે નારીને આદર કરવો એટલે સમાજના ચારિત્ર્યને નક્કરતા એટલે ભોગ દ્રષ્ટિ ફેરવીને સ્ત્રીને સંયમની દ્રષ્ટિ જોવાનો આ કંઈક આની પાછળ આ રક્ષાબંધન પાછળ મર્મ છુપાયેલો છે મારા ખ્યાલથી રાજસ્થાનના મેના મેના ગુર્જરીની વાત છે મેના ગુર્જરી છે ને એ બહુ સ્વરૂપતી હતી અને એક મુસ્લિમ બાદશાહની એની ઉપર દ્રષ્ટિ પડી અને ઉઠાવવાની ગુસ્સાખી એ કરવા જતો હતો ત્યારે મે મેના બોલેલી કે મૂને ના જાણીશ એકલી મારા ગુર્જર ચડે નવ લાખ એટલે કે છે તું મને એકલી નહીં જાણતો મારી પાછળ મારા આ જે સાથે મારી સાથે નવ લાખ ગુર્જરો આ મારી સાથે છે આવી વાત કરી પછી તો ગભરાઈ ગયો અને ચાલ્યો ગયો પણ આવી પ્રકારની હિંમતથી એણે વાત કરી તો અહીંયા આગળ આપણે જરા જાણીએ કે ઘણી જગ્યાએ કોલેજોમાં સ્કૂલોમાં રસ્તાઓમાં જ્યારે સ્ત્રીઓની શેરતી થતી હોય ત્યારે એ વખતે આપણા જે ભારત વર્ષના જે બધા જે કહેવાય યુવાનોએ આપ જેમ મેના બોલીને એવો વિશ્વાસ એ એમણે આપવો જોઈએ કે બેન તું એકલી નથી અમે બધા તારી સાથે જ છીએ કોણ તારી સામે આંગળી ચીંધી શકે એમ છે તો આ પ્રકારે આપણને આમાંથી આ કથામાંથી આ સાર આપણને જાણવા મળે છે હવે તમે જુઓ કે પોતાની બેનને અનિષ્ટ તત્વથી રક્ષણનું છત્ર આપવાની જે બાહેધારી આપનારો જે ભય છે ને એ આ રક્ષા રૂપે શુભેચ્છાઓ મેળવે છે અને બેન પણ ભાઈના લડાટ ઉપર કંકુણ અને ચોખા ચોડતી વખતે આ ભાઈની સુખાકારી માટે અને નિર્મળ બુદ્ધિ માટે એ પ્રાર્થના કરે છે આપણે બધો એ ખ્યાલ હશે કે પહેલાંના સમયમાં જે આ જે મુસ્લિમોની બેગનો બેગમોને આ જે હિન્દુઓના જે સૈન્ય પકડીને પોતાના રાજા પાસે લઈ જતું ત્યારે રાજાઓ બહુ આમાં પેલા શું કહેવાય ઉદાસ થઈ જતા અને પહેલાંને એકદમ ધમકાવતાને મારી નાખવાની પણ ધમકી આપતા કે આ તો આપણી બહેન કહેવાય આ ધર્મની બહેન કહેવાય એટલા માટે આપણે આપણા રાણી બનાવાયની એને આદર થકી માન સહિત જ્યાંથી લાવ્યા છો ત્યાં પાછી આપ્યા હો જુઓ આપણી આ સંસ્કૃતિની આ એકદમ સરસ વાત છે આપણને આ જાણવા મળે છે એટલે આ પ્રમાણે પૂર્વે પોતાના અને અન્યના દુષ્ટોથી રક્ષા થાય સ્ત્રી પતિને આ રાખડી બાંધતી પણ અત્યારે હવે બહેનો પોતાના ભાઈને અરે બહેનો પણ પોતાની અન્ય વિકૃત તત્વોથી અશીલ રક્ષા થાય માટે ભાઈને રાખડી બાંધે છે એટલે હવે બ્રાહ્મણો પણ આ જ્યારે બાંધતી વખતે બોલે છે કે એ એના બધો બલી રાજા દાનવેન્દ્રો મહાબલ તે ન ત્રમ મહંમદ રક્ષે માચલ માચલ એનો અર્થ એ થયો કે દાર રાજ મહાબળવાન બલિરાજા જેનાથી બંધાયેલા રક્ષાયેલા છે તે રાખડી હું તને યજમાનને બાંધું છું આ બ્રાહ્મણ કહે છે માટે એ રાખડી તું આ વ્યક્તિની રક્ષામાંથી ચલિત થતી નહીં ચલિત થતી નહીં એવી રીતે બોલે યોગી બાપા પણ કહેતા બ્રાહ્મણ જ્યારે ખેતરોમાં જતા હોય અને પેલા રાખડી બાંધવા માટે ત્યારે પછી આવું માગે રક્ષે રક્ષે રાખડી અને બે ડોડા આપી દે અને કાકડી આપી દે રક્ષા એવું બ્રાહ્મણો બોલે બાપા વાત કરતા હવે તમે જુઓ કે શ્રીજી મહારાજના સમયમાં પણ આ રાખડીની વાત ચાલુ હતી અને એ વખતે શ્રીજી મહારાજને ઘણા પ્રેમી ભક્તો રાખડી બાંધતા હતા અને પ્રેમાનંદ સ્વામી એની નોંધ લીધી છે કે મળીએ મોહન બાંધી બાએ એ રાખડી રે એમનું એક પદ પણ કંઈ છે રક્ષા બાંધત હે મહતારી રક્ષા બાંધત હે મહારી એવું એક પદ પણ છે કરજીસરણના ગોવિંદભાઈ થકી ગોવિંદભાઈને નારદીપુરના નાના ભાઈથી સત્સંગ થયેલો ત્યારથી હવે આ ગોવિંદભાઈ છે ને દર શ્રાવણ માસમાં કરજીસણથી સાઠ ગાઉ ચાલી અને ઠેઠ મહારાજ પાસે ગઢડે જઈને રાખડી બાંધતા ત્રણ દિવસે પહોંચી જતા વરસાદના કારણે વાંસો ટોપો રાખતા ટોપો અને વરસાદ પડે ત્યાં ટોપોઢી લેતા શ્રીજી મહારાજ પણ આ પ્રમાણે તેઓની રાખડી પ્રેમથી સ્વીકારતા સદગુરુ આનંદાનંદ સ્વામીએ પણ મહારાજે રાખડી બાંધી હતી એવો આ પ્રમાણે બચરા મૃત મધ્ય નવમાં ઉલ્લેખ આવે છે અને આ પર્વ પ્રમુખ સ્વામી મહારાજ પાસે આ પર્વે પ્રમુખ સ્વામી મહારાજ પાસે ઘણા હરિભક્તો રાખડી બંધાવવા માટે આવે છે અને એ વખતે એમણે સ્વામી રાખડી બાંધી દે છે સંતો પણ બાંધે છે અને એ પર્વને વખતે આપણે પ્રમુખ સ્વામી મહારાજ પાસે મહંત સ્વામી મહારાજ પાસે આવું માગવાનું કે હે સ્વામી હે મહારાજ આપનામાં જ અમને બંધન થાય એવી અમારી રક્ષા કરજો આપનામાં જ બંધન થાય એવી અમારી રક્ષા કરજો એનું નામ રક્ષા બંધન આ વાત છે યજ્ઞોપી પણ આ દિવસે બદલવામાં આવે છે સામવેદી બ્રાહ્મણ સિવાયના બીજા બધા બ્રાહ્મણો અને જેને યજ્ઞોપિત અધિકાર છે એ બધા આજના દિવસે જનોય બદલે છે આ જે જનોઈમાં મુખ્ય ત્રણ દોરા હોય છે અને એના અંતર્ગત નવ દોરા હોય છે એટલે નવ દોરા નવ દેવો સર્વ કાર્યોની સાક્ષીમાં રહે અને અશુભથી આપણી રક્ષા કરે એવી ભાવના એની અંદર રહેલી હોય છે એટલે એ યજ્ઞોપવ ધારણનો અર્થ છે એમાંથી આપણને બળ પ્રાપ્ત થાય તેજ પ્રાપ્ત થાય ભગવાન ભજવા માટે આયુષ્ય આપનાર પણ આ યજ્ઞોપવિત છે એટલે સંસ્કૃતિનું પ્રતિક છે અસ્મિતાનું દ્યોતક છે પહેલાંના સમયમાં વિદર્ભીઓ આ ધર્મ છોડાવવા આવે એટલે એ લોકો આ યજ્ઞોપવિત એને કાપવા નહીં દેતા અને આ પ્રમાણે એવું થાય તો દેહ આપી દેતા એટલે ઘણા બધા વિધર્મો કરતા પણ એ પાછા પડતા નહીં એટલે આ પ્રમાણે આ ભાવનાઓ આમાં બધી રહેલી છે હવે દર વર્ષે આપણી વૈદિકી સનાતની સંસ્કૃતિ પ્રમાણે મારું જીવન બનવું જોઈએ એવી ભાવના આપણને યાદ રહે એટલે દર વર્ષે જનોએ બદલવામાં આવે છે હવે આ દિવસ એક બીજી પણ વાત થાય છે એ પણ આપણે સાંભળી લઈએ કે ભગવાનના જે બધા ચોવીસ અવતારો છે પણ કહ્યું છે કે અવતારાહ અસંખ્ય હા આમ તો અવતારો બધા અસંખ્ય કહેવાય પણ ચોવીસ મુખ્ય અવતારો છે હવે એ બધા અવતારોની અંદર બધા જુદા જુદા એક હૈ નામનો જે અવતાર એ ભગવાને ધારણ કરેલો કે હા ગિરીવાયેલો મોઢાનો ભાગ છે ને ઘોડાનો અમારા વેદાંત દેશિક છે ને જે રામાનુજના બધા સિદ્ધાંત ઉપર ન્યાય સિદ્ધાંત ન્યાય પરિશુદ્ધિ શતદૂષણી પછી તત્વો મુકતા ખલાફ આવા ગ્રંથો લખીને આમ બ્રાહ્મણોના મતની દિવાલ કિલ્લો મજબૂત કરેલો એ હયગીરીની ઉપાસના કરતા એ પણ એમનું મંગળાચરણમાં હયગ્રીવ જ આવે છે તો જે હયગીરીવ છે ને એ અવતારનો આ એમનો અવતાર આ દિવસે થયેલો એની કથા આ માર્કેન્ડે પુરાણની અંદર આવી રીતે આવે છે કે ભગવાન વિષ્ણુ છે ને યોગ નિદ્રાની અંદર પડેલા ભગવાન વિષ્ણુ અને એ વખત એવું બન્યું કે એમના કાનમાંથી અને કાનનો જે મહેલ હતો ને એમાંથી બે અસુરો નીકળ્યા એકનું નામ મધુ અને બીજાનું નામ કૈટભ નામના બે અસુરો ઉત્પન્ન થયા અને બ્રહ્માને મારવા માટે દોડ્યા બ્રહ્મા રક્ષા માટે ભગવાનની પ્રાર્થના કરવા લાગ્યા ભગવાન જાગૃત થયા અને પછી એ પ્રમાણે હૈગ્રીઓ અવતાર ધારણ કરીને આ બે યુદ્ધ દૈત્ય સાથે યુદ્ધ આદર્યું પણ જીતા એવા નહોતા પચાસ હજાર વર્ષ સુધી કહેવાય છે ને યુદ્ધ ચાલ્યું અને એ દૈત્યો ભગવાનની સુરવીરતા જોઈને ખુશ થઈ ગયા અને કોઈ માગ માગ જે માગે આપું અરે ભગવાન કહું તમે મરો કઈ રીતે મારે જોઈએ છે એ કહો એટલે એમણે તો જોયું કે અત્યારે ક્ષિરસાગરભાઈ ચાલે છે એટલે બોલ્યા કે આ પ્રમાણે ભૂમિ અરે જે શું કહેવાય ભીની અને ન ભે ભીનું ભેજવાળું ના હોય એવા સ્થળે અમારું મૃત્યુ છે ભીનું ને ભેજવાળું ના હોય તો ભગવાને એમણે પોતાના ખોળામાં લઈ લીધા અને સુદર્શન ચક્રથી એ બંનેનો ઉદ્ધાર કરી દીધો એટલે આ પ્રમાણે આ રીતે એની કથા છે હવે આ માર્કંડે પુરાણની કથાનો એ સમજો કે ભગવાન તો કંઈ સુઈ જતા નથી ભગવાન તો સદા જાગૃત જ હોય છે પણ જ્યારે જીવ નિદ્રામાં હોય અને કાનની અંદર નિંદા અને સ્તુતિના શબ્દો આ બધા સાંભળે એટલે એને કામ અને રાગ નામના બે દૈત્ય જન્મે પછી તે તેને જ મારવા દોડે અને ભગવાનની પ્રાર્થનાથી કામ અને રાગનો સંહાર શક્ય બને છે આનો જરા સમજજો કે જ્યારે તમો ગુણમાં હોઈએ ત્યારે એ સમયમાં નિંદા અને સ્તુતિના શબ્દો આપણે સાંભળીએ અને એમાંથી પછી આ પ્રમાણે આ દૈત્યો જન્મે જો આ નિંદાના શબ્દો આપણે સાંભળીએ સ્તુતિના શબ્દો સાંભળીએ તો એમાંથી પછી કામને રાગ બે નીકળે આપણે સ્તુતિ સાંભળીએ બીજું કરીએ તો એમાંથી કામ થાય અને એ જ આપણને મારવા દોડે જેમ રાવણની અંદર કામ હતો એ કામ જ એને મારવા માટે દોડેલો ને અને એમાં મરેલો એ ખરો કામથી અને જ્યારે આપણે સ્તુતિને બધું સારું થાય કંઈક તો રાગ થાય એમાંથી અને રાગમાંથી તો આખી દુનિયા પડેલી જ છે રાગની અંદર તો આખી દુનિયા એટલે એમાંથી એ પડે એટલે કામમાંથી પણ પડે રાગમાંથી પડાય મૂળ છે નિંદા અને સ્તુતિ એટલે આ પ્રમાણે એવી રીતે આવું બને છે એટલા માટે આપણે ભગવાનને પ્રાર્થના કરવી કે આપણામાંથી કામ અને રાગનો નાશ કરે અને આપણી રક્ષા કરે આ વાત આવી હવે જે છેલ્લી વાત છે એ આ દિવસને નાળિયેરી પૂનમ કહે છે નાળિયેરી પૂનમ આમ તો એમ કહેવાય છે કે માછીમારો અને એ પોતાની રક્ષા માટે દરિયાદેવને પ્રસન્ન કરવા માટે આ દિવસે નાળિયેળથી દરિયાનું પૂજન એ કરે છે આપણે જોઈએ છીએ કે આ બધા દરિયામાં જ રહેનારા હોય છે દરિયામાં તો તોફાનો પણ આવતા હોય સુનામી પણ થતું હોય વાવાઝોડા આવતા મોટા મોટા મોજાયા આવતા હોય અને ઘણા બધા સ્ટીમરો ઉસલી જતી હોય છે ટાઈટેનિક જેવી પણ પહેલી સફરમાં ઉડી ગયેલી એટલે એ પ્રમાણે હવે આ બધું દરિયામાં જોખમ 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 જ હોય છે એટલે એ પ્રમાણે વેપારીઓ કરોડો રૂપિયાનો માલ લઈ જતા હોય બધા ઉથલી જતા હોય છે વાણો નાવિકો બધા હોય માછીમારો એમની બધી હોડીઓ પણ આવી ગઈ પાછી થઈ જતી હોય છે એટલે આ પ્રમાણે આ બધા આ દિવસે પૂજન કરે છે દરિયાદેવને દરિયાલાલની મૂર્તિ પણ અમુક કોમો આ પ્રમાણે માને છે અને એની મૂર્તિઓ પણ પધરાવાય છે દરિયાદેવની મગર ઉપર કંઈક એમનું આસન હોય છે એવું કંઈક હોય છે તો આ પ્રમાણે આ દરિયા દેવની પૂજા ચાલે છે એટલે વેપારીઓ નાવિકો બધા પૂજન કરે છે અને દરિયો તો સ્થિત પ્રજ્ઞા છે સ્થિત પ્રજ્ઞાના પ્રતિક્ષમો નવસો નવ્વાણું નદીઓ આવે છે આ અપૂરીય માણસ કહે છે ને અચલા પ્રતિષ્ઠા આ બધી આટલી બધી નદીઓ આવે તો પણ દરિયો ઉભરાતો નથી એ તો ત્યાં જ નહીં તો કેટલા આજુબાજુ બધું ખલાસ થઈ જાય કોઈક વખતે તો આવું બની શકે છે પરંતુ સાગર હંમેશા સ્થિત પ્રજ્ઞ જેવો હોય છે એટલા માટે આવું જે પૂજન છે કોંકણ પ્રદેશમાં અને મલબારની અંદર વધારે પ્રચલિત છે એટલે શ્રીફળ દ્વારા આ પ્રમાણે આ સમુદ્ર પૂજન થતું હોય છે એટલે આ પૂનમને નાળિયેરી પૂનમ પણ કહેવાય છે હવે આપણે જાણે ને અજાણે આ સંસાર સાગરમાં ઝંપળાવી તો દીધું છે હવે આમાં કામ કૃદાદિક મગર મચ્છો વચ્ચે પણ છે ચડતી પડતી રૂપી ભરતીને ઓઠ પણ એની અંદર આવે છે આપણે જોઈએ છીએ અને સુખ દુઃખના મહાકાય મુજાઓ પણ માનવને માટે જંજાવા સર્જી શકે છે અત્યારે કોરોનાની આપણે ઉપાધિ અનુભવીએ છીએ તો આવા સંસાર સાગરને પાર કરવાનો છે અને ભગવાનના ધામને આપણે પામવાનું છે એ જીવનનું લક્ષ્ય છે અને જીવનનું સાર્થક પણ એ જ છે તો આજના દિવસે આપણે ભગવાન સ્વામિનારાયણ અને મહંત સ્વામી પર્યંતની જે ગુરુ પરંપરા છે એને આપણે પ્રાર્થના કરીએ કે કામ દીક થકી અમારી રક્ષા કરજો પડીએ આખાડીએ તો જાળવજો અને એવું જાણપણ આપજો અને એ રીતે રક્ષા કરજો કે જેથી અમે અક્ષરધામ સુધી સારી રીતે આ પ્રમાણે આ પહોંચી શકીએ સ્વામિનારાયણ ભગવાનની જય